हाल महत्वना समाचार सामे आवी रह्या छे। राजकोट हाल महत्वना समाचार सामे आवी रह्या छे, जेमां 1 ઇંચ जेटलो वरसाद वरस्यो होवानी माहिती सामे आवी छे। तो राजकोटमां गईकाले 1.5 ઇંચ वरसाद वरस्यो, तो प्री मॉन्सूननी कामगीरीनी पोल खुली होवाना आ दृश्यो सामे आव्या छे। वरसाद पड़ता 40 जेटला वृक्ष धराशायी थया हता, तो शहेरमां एक होर्डिंग पण धराशायी थयुं हतुं। तो आ उपरांत वृक्ष पड़ता एक व्यक्तिने इजा थई होवानी घटना पण सामे आवी छे। 18 फीडरो बंद थता अनेक विस्तारोमां वीजळी पण गुल थई हती। तो मुंबईथी राजकोट आवती फ्लाइटने वडोदरा डायवर्ट पण करवामां आवी हती। तो वरसाद पड़ता 40 जेटला वृक्ष धराशायी थया हता। तो अमारी साथे आज संभळाता ध्रुव जोड़ाई गया छे। जे ध्रुव, जे प्रमाणे राजकोटमां गईकाले वावाझोड़ा साथे वरसाद वरस्यो हतो, केवा प्रकारनी स्थिति सर्जाई हती? વાત કરીએ તો ગઈકાલે 0.5 ઇંચ થી લઈ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, અને એટલા જ વરસાદમાં મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન ની કામગીરી છે તેની પોલ ખુલી ચૂકી છે। મહત્વનું છે કે પીજીડીસીએલ અને મહાનગરપાલિકા એવો દાવો કરી રહી હતી કે પ્રી મોન્સૂન ની કામગીરી ખૂબ જ નક્કરતાથી તેઓએ કરી છે, અને માટે કોઈ પણ પ્રકારે હાલાકી લોકોને નહીં પડે તે પ્રકારનો જે દાવો છે તે પોકળો સાબિત થયો છે। ભારે પવનના વરસાદ સાથે કઈ શકાય 40 જેટલા વૃક્ષો છે તે પડ્યા છે। મનપાની ટીમ દ્વારા ગઈકાલે તાબડતોડ વૃક્ષો હટાવવાની જે કામગીરી તો કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન ની કામગીરી હોય કે પછી એમાં પૂર્વ ઝોન હોય, પશ્ચિમ ઝોન હોય કે પછી દક્ષિણ ઝોન હોય કે પછી સેન્ટ્રલ ઝોન હોય, તમામે તમામ જગ્યાએ જે મહાનગરપાલિકાની જે કામગીરી છે તે નબળી સાબિત થઈ હોવાની જે વિગતો છે સામે આવી રહી છે। મનપાની જે ટીમ કહી શકાય કે જે પ્રી મોન્સૂન પહેલા જે કામગીરી કરવાની હતી એ કોઈ પણ પ્રકારની કામગીરી નક્કરતાથી નથી કરી, માટે લોકોને ગઈકાલે ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો છે તે આવ્યો હતો। હવામાન વિભાગના કારણે જે જાહેરાત કરી હતી તેના કારણે મુંબઈથી રાજકોટ આવતી જે ફ્લાઇટ છે તે વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી। કહી શકાય કે પીજીવીસીએલને જે 18 જેટલા જે ફીડરો છે તે બંધ થયા હતા, અને તેના માટે વીજળી પણ ગુલ થઈ હતી। ભગવતી વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં પણ વૃક્ષ પડતા એક વ્યક્તિનું જે ઈજાગ્રસ્ત થયા હતા, અને મકાન પણ કાચું મકાન છે તે તૂટ્યું હતું। આજે મનપાની જે કામગીરી અત્યારે દેખાઈ રહી છે કે કોઈ પણ પ્રકારમાં લોકો એવું કહી રહ્યા છે કાકી ન લેવાય, કારણ કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા હોય કે પછી પીજીવીસીએલ હોય પ્રી મોન્સૂન ની કામગીરીને લઈને એક દાવો કર્યો હતો, અને એ દાવો છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયો હોય એવું લાગી રહ્યું છે। જી જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો સ્થાનિકોએ કરવો પડ્યો હતો।